આ ભાઈઓ અને બહેનો જેને દર્શન કરવા હોય એ કરી શકે છો. અત્રે અહીંયા જે નામનું બોલું એ ઝડપથી વ્યાસપીઠ પાસે આવી જાઓ. પેલા આપણે શાસ્ત્રીજીનું દાદાનું સ્વાગત કરશે, ત્યાર પછી બીજું સ્વાગત છે બાબુભાઈ કરમશીભાઈ હપાણી, એ પણ અહીંયા ઉપસ્થિત થાય, એનું સ્વાગત કરશે જિગ્નેશભાઈ ધનજીભાઈ હપાણી. ગોબરાતા નહોતી પણ ધનજીભાઈ હપાણી તરફથી સન્માન. બેન શ્રી ભાગવત ભગવાન કી જય. બાબુભાઈ કરમશીભાઈ નું સન્માન થઈ ગયા પછી ગોબર દાદા નું સન્માન થશે, ત્યાર પછી બેન હંસાબેન ધનજીભાઈ હપાણી સન્માન કરશે. નિમુબેન બાબુભાઈ હપાણી આગળ આવો. હવે અહીંયા ઉપસ્થિત છે આપણે આપણે બીજા સન્માન તરફ જઈએ તો કેતનભાઈ અર્જુનભાઈ હપાણી અહીંયા વધારેલ છે અને શિલ્પાબેન કેતનભાઈ હપાણી વધારેલ છે, એ સ્વાગત કરવા માંગે છે, તો એ પણ અહીં વધારો એટલે એનું એ સ્વાગત બાબુભાઈ કરમશીભાઈ હપાણી અને નિમુબેન બાબુભાઈ હપાણીનું સ્વાગત કરશે કેતનભાઈ અર્જુનભાઈ હપાણી. અત્રે ઉપસ્થિત છે મધુભાઈ ગોવિંદભાઈ હપાણી, એ પણ અહીંયા સ્વાગત કરવા માંગે છે, તો આપણે મધુભાઈને પણ આ વિનંતી કરી કે આગળ આવો અને પૂજ્ય શાસ્ત્રીજીનું સાલોટાળી સન્માન કરશે. તો આ ત્રણ સ્વાગત મધુભાઈ કરશે. આપણે સન્માનનો દોર આગળ વધારીએ તો અત્યારે ઉપસ્થિત ભીખાભાઈ જયરામભાઈ ગોળ ખીચડિયા પધારેલ છે, એ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે. પેલા ચલો ભીખાભાઈ આવી જાઓ ઝડપથી, અને હું નામ લઉં એ બધા હાજર થાવ એટલે વારાફરતી આપણે સન્માન ભીખાભાઈ બધાનું સન્માન કરવા માંગે છે. મુક્તાબેન નાગજીભાઈ હપાણી, શાંતાબેન છગનભાઈ હપાણી, મંજુબેન આજની ચાની પ્રસાદી આપે છે. આ દાતાઓને આપણે પ્રેમથી વધાવીએ. હરેશભાઈ રાણાભાઈ હપાણી ઢોડિયારા આ દાતાઓને આપણે વધાવીએ. હવે આજના બપોરની પ્રસાદી જમણવાર મહાપ્રસાદ અને સાથે ચા પણ એનું આપણે યાદી કરીએ. કરશનભાઈ ગોકળભાઈ હપાણી, પરસોત્તમભાઈ ગોકળભાઈ હપાણી, જીરામભાઈ મનજીભાઈ હપાણી, રવજીભાઈ મનજીભાઈ હપાણીભાઈ ભૂરાભાઈ હપાણી, આજે બપોરની પ્રસાદી છે તો આ દાતાને આપણે તાલથી વધાવીએ. દાદા તરફથી અમારે સંગીત સ્ટાફનું સ્વાગત કરે છે, તો તારી રણાથી બધા ચાલો બહેનો સ્વાગત કરવા માટે આવી જાય. કથા સાંભળવા આવો તો બપોરે પ્રસાદ લીધા વગર કોઈ જવું નહીં, અને આજે તો બે દિવસ બે ટાઈમની કથા છે તો સાંજે કોઈ જવાનો નથી. આજે જાન આવે છે સાથે ભગવાનના વિવાસ ગામ નામે. ભેંસ દોવાનો ટાઈમ હોય ભેંસ દોઈને પાછું આવી જવાનું, બરાબર ને?
જમાઈને નામ લો, જમાઈ આગળ આવે, રાજકુમાર અને મિલનભાઈ. આજે જે મહેમાન આવ્યા છે, હા, આ બે દિવસ બે સમયની આજે સત્રમાં કથા છે. સારી હોય પણ
જો તાળી ના હોય તો ધૂન ન શોભે, અને તાળી પાડીને બોલો બધા આવશે પ્રેમ છે વિડા કે તાળી પાડો. એ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, આવશે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, અત્રિએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, મંગળા ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, મોજલી મનો ભગવાન ગોકુલ લીલા કરીશ,
કંસે અધિષ્ઠાસન નામના રાક્ષસ ને મતલબ ભગવાને તેનો સાર કર્યો. કેસે એવો ખૂણાનો રૂપ લઈને ભગવાને તેનો સાર કર્યો. 11 વર્ષ અને 50 દિવસ ની લીલા મારા નાથની પરિપૂર્ણ થઈ ગઈ. 11 વર્ષ અને 51મો દિવસ છે અને કૃષ્ણ પરમાત્મા એ નારદ મુનિને યાદ કર્યા. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા શું છે પ્રભુ? હે નારદ, તમે જઈ અને મારા મામાને કહો કે હું અહીંયા છું. નારદ મુનિ કે આ કજિયા ની તો કે દિન રાહ જોઉં છું. નારદ મુનિ, કજિયો ભલે કરાવો પણ ધ્યાન રાખજો, મારા પિતા અને મારા માતાને કઈ ન થાવું છે. નારદ મુનિ કે એ ચિંતા કરો, બાકી કંસનું હવે પૂરું કરવાની જરૂર છે. ભગવાને વિચાર કર્યો, 11 વર્ષ અને 52 દિવસ ની મારી ગોકુળેશ પુષ્ટિ લીલા પૂરી કરવી છે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા એવા કંસની નગરીમાં મથુરામાં કંસે પૂજા કરી સ્વાગત કર્યો. પધારો, હે હંસ, તારો વેરી ગોકુળમાં તને ખબર છે? તો કે એ તો મને ખબર છે, કોણ છે ખબર નથી, પણ જેટલાને મોકલો એટલે બધાને પૂરું થાય છે. કંસને બુદ્ધિનો અભિમાન હતો, ખાલી બુદ્ધિનો અભિમાન ન જોઈએ, બુદ્ધિ સાથે વિવેક જોઈએ, ભણતર સાથે ગણતર જોઈએ. જ્યાં ના પહોંચે કવિ, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવે. જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવે. અનુભવનો ખાસ પડે પડે. યુવાનો આગળ વધો, રામ મંદિર માટે ખૂબ આગળ વધો, ખૂબ સુંદર મંદિર બનાવો. હે, એ ભગવાનને પ્રાર્થના કરીને જાઉં છું, પણ વડીલોને સાથે રાખજો, અનુભવી માણસોનો મત લેજો. શાસ્ત્રબદ્ધ, રાજબદ્ધ, લોકમત, પ્રજામત અને વેદમત સાથે રાખજો. આ નિયમ છે. કંસ નિયમ હતો, હું પૂછો અગાસુર બગાસુર જેના કોષે જેવા મારા પ્રજા, બાળાસુર જેવા મારા મિત્ર, જરાસુર જેવા મારા સસરા, મને કોણ જીતી શકે? વસુદેવ અને દેવકીને મેં જેલમાં પુરાવ્યા, મારી તાકાત જો. પણ અભિમાન ખાલી બુદ્ધિનું ભણતરનું ન રાખો. એક પ્રોફેસર હતા ને, બહુ ભણ્યા અતિશય, પછી એમને 12 પાસ તેમની સ્ત્રી મળ્યા. તેમની સ્ત્રી વિવેકી બુદ્ધિશાળી સમજો, ખાનદાન કુટુંબમાંથી આવેલા. આ ભાઈ ખાલી ભણ્યા જ હતા પણ ગેના નહોતા. 6 કલાક કોલેજમાં લેક્ચર આપે, 1 લાખ રૂપિયો પગાર. તેની સ્ત્રીને કીધું, તારા કરતા મારા બુદ્ધિ, હું પ્રોફેસર, 6 કલાક લેક્ચર આપું, 1 લાખ રૂપિયા મહિને કમા. એની સ્ત્રી કે, તમે ભગવાન મારા કહેવા, તમે ના કમાવો તો કમાય કોણ? સારું, પણ પતિદેવ ભગવાનને ભજવું. એ બધી વાત સાચી, તું ભજવા જાસ ને, તું મંદિરે જાસ ને, તો 11 વર્ષથી સત્સંગ કરવા જાસ ને, મોટા મોટો દેવ કોણ એ મને કહે. એની સ્ત્રીએ કીધું, જેને માની હતી, ગુરુના ચરણમાં જાય, ગુરુ આપે મંત્ર જપો, ભગવાનનું નામ લ્યો, નહીં મોટા મોટો દેવ બતાવે. તો કે આત્મામાં ઈશ્વર છે, એ પરમાત્મા છે, એને ઝાંખી કરવી. પણ આત્મામાં પરમાત્મા છે એના દર્શન ક્યારે થાય? સદગુરુ પ્રકાશ કરે ત્યારે. દૂધમાં દહીં છે, દૂધમાં છાસ છે, દૂધમાં માખણ છે ને, પણ દૂધ પીને માખણનો સ્વાદ આવે? હે, ના આવે. દૂધને મેળવો, દહીં થાય, મધુર છાસ થાય, માખણ થાય, પછી ઘીનો પ્રકાશ થાય, થાય ને? સદગુરુ મળે, જ્ઞાનનો પ્રકાશ કરે, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય, દીવો પ્રગટ થાય. તને શું ખબર પડે? તારા કરતા મારો બુદ્ધિ વધારે. આમ કરતા 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 સમય વીતવા લાગ્યો. મેં એક વખત એના મિત્રની ઘરે કથા સાંભળવા ગયા. કથામાં આવ્યો, મોટા મોટા દેવ, મહાદેવ, પ્રોફેસરે છંદી છૂટી પડી, મહાવત્તા દેવ, બરોબર, મોટા દેવ. આપણને કેમ ગયો? આવીને ઘરે વાત કરી, કાલે 1 કલાક કથા સાંભળવા ગયો અને હું લક્ષ લેવો, શું મોટા મોટા દેવ, મહાદેવ, તારા કરતા મારા બુદ્ધિ વધારે, બોલ. ઘરમાં રહી કે સારું કહેવાય, કાલે મારે દૂધ, બિલીપત્ર, ચંદન, પુષ્પ, જલ બધું મને ત્યાં કરી દે છે, દીવન બધું. ભલે ભાઈ ગયા, ભગવાને જલ ચડાવ્યું, દૂધ ચડાવ્યું, પાછું જલ ચડાવ્યું, બિલીપત્ર ચડાવ્યા, મહાદેવ હોય નમઃ મહાદેવ નમઃ બોલ્યા, આરતી કરી, 10 દિવસ પૂજા કરી, 11મે દિવસે જલાધારીમાંથી ઉંદેડી નીકળીને મહાદેવ ઉપર બેસી ગઈ.
પ્રોફેસરે વિચાર કર્યો કે મહાદેવ મોટા નથી, ઉંદેડી જ મોટી છે. જોજો સમજવા જેવું નસવાનું બે દર્શન છે. બુદ્ધિનું પ્રદર્શન કર્યું, ઉંદેડીને પકડીને કરેલી એવા. એને ગરવા એમ કે કાલથી આની પૂજા કરવાની છે. એમ ગરવા રે કે કેમ તો મહાદેવ કરતા ઉંદેડી મોટી. મારે તમને તારા કરતા મારા બુદ્ધિ વધારે. હું 6 કલાક લેક્ચર આપું છું. હું પ્રોફેસર ગરવા રે કે કરો આને હું કેવું મારે. એ તો ઉંદેડીને સ્નાન કરે, વસ્ત્ર પહેરે, ચંદન ચડાવે, ફૂલ ચાડે, ઉંદેડીએ નમઃ, ઉંદેડીએ નમઃ. એને ગરવા કારણે મેં કીધું મહાદેવ કરતા ઉંદેડી મોટી. 7-8 દી ત્યાં ઉંદેડીની બિલાડી ચડી ગઈ. મારે તમને શું કેવું, તમે કેમ આમ કરો છો? તારા કરતા મારા બુદ્ધિ વધારે. હું ભણેલો સાહેબ, ભણેલો ન હોય, તમને શું શિક્ષિત હોય? પણ આ બધાની કોઠા હોય છે ને, એની પાસે તમારું શિક્ષિત કઈ ના આવે. જોઈજો ત્યારે ઘરના વિચાર કર્યા, આને કરવું શું? આ 5 દી થયા, આ બિલાડીની પૂજા કરવા માંડ્યા. એમને બિલાડી, એમાં બિલાડી, એમાં કૂતરું પૂછ્યું, બિલાડી વહી ગઈ. પ્રોફેસર કહો મહાદેવ કરતા ઉંદેડી મોટી, ઉંદેડી કરતા બિલાડી, બિલાડી કરતા કૂતરું. કૂતરાને સ્નાન કરાવીને, વસ્ત્ર પહેરાવીને કરાવે ને. મા બાપને વૃદ્ધાશ્રમમાં રોકી આવે અને 50 લાખની ગાડીમાં આગળ કૂતરાને બિહાડે. કેવો ગણવો? અને એની વાય આખું ગળ 1/2 કલાક સેવા કરે. એને નવરાવે, એને જમાડે. એ ચિંટુ તો એ બીજા, પણ એ ચિંટુ કરતા પહેલા માને પગે લાગ ભાઈ કરવાની એ જરૂર છે. એ તો કૂતરાનું સ્નાન કરાવ્યું, ફૂલનો હાર પહેરાવ્યો, કૂતરા એનામાં, કૂતરા એનામાં, કૂતરાને મજા આવી ગઈ. 10-12 ની પૂજા કરીને ઘરવાળી કે તમે સમજો, કોઈક દેખશે તો આ આપણા ઘરની આવે. તારે કરતા મારા બધી વધારે. આજે કરતા ઉંદેડી મોટી, ઉંદેડી કરતા બિલાડી, બિલાડી કરતા કૂતરું. કૂતરું જ્યાં ત્યાં ગંદકી કરવા માંડ્યું, બેનને ખીચડી 4 લાકડી મારી કૂતરું. પ્રોફેસર કે ઓહો હો, મોટા મોટા દેવ તમારી ઘરે હતા, અત્યાર સુધી ઊંધો ફેરો. સવારમાં બાજોડ તૈયાર કર્યો, પૂજાની થાળી તૈયાર કરીને, આરતી તૈયાર કરીને સવારમાં ઘરવાળા ઉઠે કે બિરાજમાન થાવ. ઘરવાળા કે કેમ? મહાદેવ કરતા ઉંદેડી મોટી, ઉંદેડી કરતા બિલાડી મોટી, બિલાડી કરતા કૂતરું મોટું, કૂતરા કરતા તમે મોટા. અરે તમે આ શું કરો? તારા કરતા મારા બુદ્ધિ વધારે. સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યું, ઘરેણા પહેરાવ્યું, હાર પહેરાવ્યું, પૂજા કરીને પછી જપ શેનો કરવો? આ કવન કહીને બોલ્યા, ભૈરીએ નમઃ, ભૈરીએ નમઃ, ભૈરીએ નમઃ. એને ઘરવાળી કે મારે તમને શું કેવું, તમે મને પગે લાગો, આ સારું લાગે? અને ઘણા એને પગે લગાડવાનો શોખ હોય ને. અનુભવ ત્યારે બેન વિચાર કરે, કોક જોશે તો ખબર પડશે કે આ સ્ત્રી માથા ભરે છે. ઈશ્વર છે, પતિ ભગવાન છે. તો કે તું ભોગવું. 7-8 દીધે બેને વિચાર કર્યો, સાધુએ મને કીધું છે, મહાત્મા કઈક હિત હોય તો જ કીધું હોય. 2-3 વડીલોનો મત લીધો, કીધું તું તારા પતિ સામે થઈ જા. આજ બેને નક્કી કર્યું કે હિંમત ભેગી કરીને આજ કેવું છે જે હવારમાં પૂજા કરો કે પૂજા નહીં કરવા દઉં. કીધું તમને તો કરવી છે, નહીં કરવા દઉં તો માધે કરતા ઉંદેડી મોટી, ઉંદેડી કરતા બિલાડી મોટી, બિલાડી કરતા કૂતરું મોટું, કૂતરા કરતા તમે મોટા, નહીં કરવા દઉં. પ્રોફેસર 4 લાખ અમેરા. બેન કે હવે સમજાણું, માધેવ કરતા ઉંદેડી મોટી, ઉંદેડી કરતા બિલાડી, બિલાડી કરતા કૂતરું, કૂતરા કરતા ઊન, મારા કરતા તમે મોટા, તો જ મને મારો. આત્મામાં ઈશ્વર છે. પ્રોફેસર આમ કાન પકડક, વાત સાચી છે. એમ કંસને ખાલી બુદ્ધિનું અભિમાન હતું, પણ વિવેક નહોતી. બિનુ વિવેક ભક્તિ નાય. જ્યાં સુધી તમારા જીવનમાં વિવેક ના આવે ત્યાં સુધી ભક્તિ ને બેની. ખાસ યાદ રાખજો, જોજો વિવેક હોવો જોઈએ. ભલે ઓછું ભણ્યા હોય પણ તમારા ઘરમાં વિવેક હોવો જોઈએ.
બહુ સારું. સુદેવજી મહારાજ કે રાજન કંસ કીધું, કોણ? તો કે તારી બેન ને આઠમો દીકરો જ હતો. કંસ કે આ દીકરી નહોતી, તારા બનેવી વસુદેવ. આજે નંદ બાબા ને ત્યાં લાલો છે એ તારી બેન નો આઠમો પુત્ર છે. દાઉ બલરામ છે સાતમા છે, અને વસોદા ને કન્યા ને તારા બનેવી લેવા અને લાલા ને મૂકી એવા. અને કંસે તલવાર કાઢી, વસુદેવ દેવકી ને મને મૂર્ખો છો તું, બોલા બેને પેલા મારી નાખ પછી આને મરાય, ચડાયો જો. ચડાવ દેવ ને કઈ ભરોસો ન હોય હોય. કંસ ને રાવણ ને બધા ચડાવ દેવા જતા હો. સુરપંખાએ ચડાવ્યો, રાવણ સીતાનું હરણ કરવા ગયો ને. રાવણ માં એ કથાવ છો, સુરપંખા પોતાનું માગું લઈને ગઈ હતી, રામ લક્ષ્મણ ને જોઈ અને પોતાનું માગું લીધું હતું. અને જયારે લક્ષ્મણજી નાક કાન કાપ્યા ને, ત્યારે રાવણ ની સભામાં જઈને કીધું, તારી આ દિશા કરી કોને? તારા નાક કોને કાપ્યા? તારી નકટી કોને કરી? ત્યારે કીધું કે હે ભાઈ, સુંદર મજાની સ્ત્રી હતી અને તારું માગું લઈને ગઈ ને મારે નાક કાપ્યો. ખોટું ન બોલી હા જોઈ. અને આવા ખોટા બોલો વાળા એકબીજાને ચડાવે ચડાવે. હે, એ તો તું છો, તું આટલું તારે પેન સહન કરે છે, હું હોત ન કરું. મોકલું કે ને તો એક કામ કર, ધનુષ્ય કર, તારી પાસે મોટા મલ્લો છે, કિલા પણ હાથી છે, આની યાર બલરામ અને કૃષ્ણ ને યુદ્ધ કરાવ. અને એક માણસ એવા છે કે જેનું નંદ બાબા માને. કોણ? અક્રૂરજી મહારાજ. ઘોડા લઈ સોનાનો રથ લઈ અને તમારે ગોકુળ મથુરામાંથી ગોકુળમાં જવાનું છે. અક્રૂરજી ના મનોરથ પૂર્ણ થવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દુર્યોધન ને કંસ ને એનો પ્રભાવ નો બતાવ્યો તો પૂરું થઈ ગયું બાપ. કંસ ની એન્ટ્રી છે જો. અને અક્રૂરજી ત્યારથી આ બાજુ 11 વર્ષ ને 52મો દિવસ લાલાજી માની ગોદમાં સ્નાન કરી વસ્ત્ર પહેરાવી ને બેઠા છે. આજ છેલ્લી વાર રસ વૃંદાવન ને નમસ્કાર કરે છે. રમણ રેતી માં ભગવાન હારોટેશ. આજ લાલાજી થોડા ચાખા પીરાશ. દાઉભાઈએ કીધું કે હજી વાર છે, આ શિવજી નું યંત્ર પૂરું થાય છે બાપ. 11 વર્ષ અને 52 દિવસ સુધી માં તારો લાલો નહીં રહ્યો. કાલે કીધું હતું ને આપણે કથામાં, શિવ યંત્ર કરી દીધું. આજે પૂરું વારંવાર ગોકુળ વ્રજને નમસ્કાર કરીશ. આ બાજુ અક્રૂરજી સવારમાં સોનાનો રથ લઈને નીકળ્યા અને ગોકુળ થી મથુરા અને મથુરા થી ગોકુળ ત્રણ ગાંવ થાય. પવન વેગી ઘોડા ને વાર લાગે, 160 ની ગાડી સ્પીડ માલતી હોય 9 કિલોમીટર કાપવા વાર લાગે. પણ સવારે નીકળ્યા હતા, સાંજે પહોંચ્યા, વિચાર કર્યો કેવા એકાય છે, ચાલુ હોય તો ભલે ન ચાલુ હોય તો ભલે, હું મારા નાથને ઝાંખી કરીશ, વૃંદાવન વ્રજમાં જઈશ, ભગવાનના ચરણ સ્પર્શ કરીશ, રમણ રીતિમાં અરોટીશ, ગોર્ધને નમસ્કાર કરીશ, અને જ્યાં નંદાલયમાં જઈશ ત્યાં ઘનશ્યામની ઝાંખી કરીશ. અને ભગવાન મને એમ કહેશે, પધારો પધારો અક્રૂર કાકા પધારો. પાછા વિચાર કરે, ક્યાંથી કે હું કંસનો માણસ થઈને જાઉં છું. પાછા વિચાર કરે એવું ન હોય, ભગવાન મારું ધ્યાન રાખશે. અસમંજસ થાય ને, આ કાર્ય કરું ન કરું, આ કરું તો શું થશે, મારે આ કથા પૂરી થશે, મારી કથામાં શું થશે. હે, પાછા વિચાર કરે, કરનાર ભગવાન છે, કરવું તો છે જ, મારો મનનો નિર્ણય છે ને. હે, અને જ્યારે તમારી સાત્વિક કૃતિ આવે, તમારો મનનો વિચાર શુદ્ધ હોય ને, ત્યારે તમને કોઈ ના ન પડે. તમે પ્રસ્તાવ મૂકો એટલે તમારું કુટુંબ થી માંડીને બધા સ્વીકારી લે, સ્વીકારી લે. સાત્વિકતા ને શુદ્ધ વિચાર બહુ સારું. અક્રૂરજી આવ્યા, સાંજે પહોંચ્યા અને લાલાજી પોતે ગોકુળના ફાધર માં
ગોપીઓ રાહ જોવે છે. ગૃહે ગૃહે ગૌ સર્વે આપણે કઈ કરવું નથી, મજા કે માલભાઈ ભગવાન ને મંજૂર નથી. આ પંખો ના પાડે. સુખદેવજી મહારાજ કહે રાજન ત્યારે ભગવદ નિષ્ઠા કરી ગોપી રાહ જોવે છે. ભગવાન આવ્યા અહીં, ભગવાન ગાય દોરાવે છે. ગોકુળનું દ્રશ્ય જોજો. નંદ બાબા બેઠા બેઠા માળા કરે છે. લાલાજી ગંગી ગાય પાસે ઊભા છે. બલભદ્રજી યમુના ગાય પાસે. યશોદા અને રોહિણી માતા ગાય દોવે છે અને એક જ જપ પાલે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. જમનાજીને કિનારે જાઓ ત્યારે આ જપાલે. ગંગાજીને કિનારે જાઓ સાંજે હરકી પેઢી પર આરતી થતી હોય. હરે ગંગે. 33 કરોડ દેવતા પોતે ગંગાજીને આરતીમાં દર્શન કરવા આવે છે. 33 કરોડ દેવ જોઈ છે. જોઈ લ્યો આવે ને હરકી પેઢીને આરતીના દર્શન કરજો જાઓ ત્યારે. અને ગંગાજીને મહિમા છે. સરપંચ ગયા વર્ષે મારા 4 કથા ગંગાજીમાં હતી. કાર્તકમાં, ફાગણમાં, ચૈતરમાં, વૈશાખ. પછી એક નિર્ણય કરતો સ્નાન કરવા જાઉં છું. પછી ચૈત્ર મહિનાની કથા હતી ને એમાં નંદ મહોત્સવ. જ્યાં તો એક ટાઈમની કથા હોય પણ નંદ મહોત્સવ રીતે 2 ટાઈમ દેખાતા. છોકરા કે દાદા સાંજે 5 વાગ્યા પૂરું થયું, આજે હરખી ફેરીને દર્શન કરે માર નથી આવું, આજે હું થાકી ગયો છું, તમે જાઓ. મન કે ચાલો દાદા સ્નાન કરવા જાય. મેં માર નથી આવું કીધું ને કે નહીં હાલો ને ગયા. અમે સુરદાસ અમે ગયા અને મેં ગંગાજીમાં સ્નાન કરીને થાક ઉતરી ગયો. બાબા એનો મહિમા છે. ભાવના શુદ્ધ રાખજો, સ્નાન કરવાની ભાવના રાખજો. આ તીર્થ નો મહિમા છે. અકરોડજી એવા જમનાજી નો કિનારો આહા સ્નાન કર્યા. ગોવર્ધન રેડીમાં નમસ્કાર કર્યા. નાનાજીનો ચરણ સ્પર્શ કર્યો. રમણ રેતી મારોટા અને જ્યાં અકરોડજી પ્રવેશ કરે ત્યાં ભગવાનની દ્રષ્ટિ ગઈ. ભગવાને કીધું પધારો પધારો અકરોડ કાકા પધારો. અકરોડજી બધાને હૃદય સાથે લગાડ્યા. નંદ બાબાએ અકરોડજીનું સ્વાગત કર્યું. પધારો અકરોડ, કુશળ? હા. આનંદ મંગલ? વસુદેવ અને દેવ મજામાં. કંસનો ત્રાસ છે ભાઈ, સો કઈ વાંધો નહીં, હશે. ભગવાન સૌનું સારું કરશે. માં યશોદાએ કીધું કે આપણે સાથે બેસીને ભોજન કરીશું. પણ હે પુત્ર, આજે તારા બાબા અકરોડ કાકા અને તું અને દાઉ ભોજન કરી લો, હું અને રોહિણીબેન પછી ભોજન કરશ. લાલાએ કીધું માં હું તારી હારે ભોજન કરીશ. પણ લાલાએ મનમાં કહી દીધું માં આજ ભોજનનો વારો નથી. મારી માં અકરોડજી અને નંદ બાબા ભોજન કરીશ. ભોજન કરીને જમીન ઉભા થયા. સાંજનો વાળો કે ને આ કરીને હાથ ધોવીશ. અને નંદ બાબાએ પૂછ્યું, અકરોડજી મારી નંદાલયમાં પધારવાનું કારણ? આમ કીધું અને નંદ બાબાને અકરોડજીએ કીધું કે હું બલરામ અને કૃષ્ણ પરમાત્માને તેડવા આવ્યો છું. શા માટે આ શબ્દ આવ્યો? શું શા માટે?
ત્યારે અકરોડજી મહારાજે કીધું, કંસ ધનુષ યજ્ઞ કરીશ, બલરામ અને કૃષ્ણને તેડાવે છે, શું કામ? સાચી વાત કરું નંદ બાબા, આ લાલો તમારો દીકરો નથી. હે, વસુદેવને આઠમી પુત્રી નહોતી, પણ આ પુત્ર હતો. જે પુત્રી હતી ને એ તમારી હતી. વસુદેવ લાલાજીને મૂકી ગયા ને કન્યાને લઈ ગયા. નંદબાબાએ કીધું, નહીં, આ વસ્તુ માનવા હું તૈયાર જ નથી. અકરોડજીએ કીધું, હું જૂઠું બોલું તો મને ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા નું પાપશ. નંદબાબાએ કીધું, છે હોય તે હું મારા લાલાને મોકલવાનો નથી. આપણે બધા શાંત બેઠા, આ આપણા મિત્ર ને જેલ માંથી છોડાવવાનો મોટો મોકો છે. હે મારા મિત્ર નંદ, તું સમજ. નંદ બાબા ની આંખમાં આંસુ પડ્યા, કઈ બોલી શકા નહીં. યશોદા માતાના હાથમાંથી રસોઈનો થાળ પડી ગયો. ઘડીક વાતો ની કથા વળાંક લઈએ છે, અને મારી પ્રિય કથા હવે આવે, તમને એ કહી દઉં છું. હાથમાંથી થાળ પડી ગયો, દળ દળ આંસુ પડવા લાગ્યા. લાલાયા શોમાં બોલ. અકરોડ કાકા, કેવી વાત સાચીશ? લાલાજી કઈ ન બોલ્યા. અકરોડજીને જઈને એટલું કહી દે કે મારી મા યશોદા છે, મારા પિતા નંદ છે. મા, તું મારી મા છો, મારા પિતા મારા પિતા છે. એમ નહીં, તારી જનેતા કોણ છે? અકરોડજીને કોઈ નહીં, તમે ખોટું બોલો છો. લાલાએ કીધું, મા કાકા કી વાત સાચી છે, મારી જનેતા દેવકી છે, મારા પિતા વસુદેવ છે, પણ યશોદા યશોદા મા એની હારમાં કોઈ ના આવે. આ 14 લોકના નાથની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મને ગર્ગાચાર્યજી મહારાજે કીધું હતું, અને મને શિવજી જ્યારે યોગી બનીને આવ્યા મારી ઘરે, ત્યારે મને કીધું હતું કે હે યશોદા, તારો લાલો ગોકુળ છોડશે નહીં, અને છોડ્યા પછી પાછો આવશે નહીં, તો તું જવાનો. બોલ, મને જવાબ દે. લાલાજી કઈ ન બોલ્યા. તને તારી માં પૂછે છે, જો તને તારી માં યશોદા ઉપર પ્રેમ હોય તો એની કસમ ખાઈને કે શું કરવાનો છો? લાલાએ કીધું, માં મારે જવું પડે, મારા મા પિતાને જેલમાંથી છોડાવવા જાઉં છું, પણ માં હું તને તારા ચરણની કસમ ખાઈને કહું છું, મને ગોકુળ છોડવું ગમતો નથી. હે માં, તારા વિના મને માખણ મિશ્રી કોણ જમાડશ? તારા વિના મને સ્નાન કોણ કરાવશે? તારા વિના હે માં, મને વાર્તા કોણ સંભળાવશે? યશોદા માતા કહેવા લાગ્યા, હે લાલા, તને તારી જનેતા દેવકી માતા સ્નાન કરાવશે, તારી માં તને વસ્ત્ર પહેરાવશે, તારી માં તને તિલક કરશે, તારી માં માકડ મિશ્રી જમાડશે, તારી માં તને વાર્તા કહેશે, પણ મારી ગોદમાં રમવા વાળો મારો નંદલાલ નહીં હોય. મારું ગોકુળ ખાલી થઈ જશે, મારી વૃંદાવન ખાલી થઈ જશે, મારી ગંગી ગાય ને કોણ ચરવા જશે? બલરામ અને કૃષ્ણ પરમાત્મા યશોદા માતાની ગોદમાં વાતો રાખીને રડવા લાગ્યા. મારો એ 14 લોકનો નાથ રવે કૃષ્ણ અને બલરામ. રોહિણી માત્ર સમજાવે, લાલા ધીરજ રાખ, બેન નિર્ણય, આજ મારો લાલો વિયો જશે. મારા દીકરા, તું જમી લે. લાલાએ કીધું, નહીં માં, છેલ્લી વાર મારા હાથનો કોળિયો જમી લે, તારી માની કસમ. યશોદા માતાએ મોઢામાં કોળિયો આવ્યો, લાલાના મુખમાં કોળિયો ઉતરતો નથી. લાલાજી, માને કોળિયો આપે, મારી માં છેલ્લી વાર જમી લે. આખી રાત રુદન કર્યું. સવારમાં અકરૂડજી સ્નાન કરવા ગયા, ગોપીઓને ખબર પડી, લાલાને તેડવા અકરૂડજી આવ્યા. અકરોડને પૂછ્યું, તમારું નામ શું છે? અકરોડજીએ કીધું, અકરોડ? અકરોડ નહીં, તમે ક્રૂર છો, તમે ઘાતકી છો.
અમારા નંદલાલ શુકામ લઈ જાઓ, કુકડમાં ઘરે ઘરે બધા રોવા લાગ્યા. નંદ બાબા યશોદાને આજ્ઞા કરી, લાલાને તૈયાર કરો. યશોદામાં કઈ સ્નાન કરાયું, વસ્ત્ર પહેર્યું. હે મારા દીકરા, છેલ્લી વાર સ્નાન કરી લે, બા તારા વિના મને કોળમાં ખડકવરાવશ, મારી ગોદમાં રમવા વાળો મારો લાલો વિયો જશ. આજે યશોદા એવી રીતે રુદન કરે છે, એક માં હોય આમાંને એકનો એક દીકરો હોય, અને આ દીકરો વિયો જાય, જેમ માત પિતાને રુદન કરે એમાં યશોદા રુદન કરે. બે કે ત્રણ બહેનો હોય, એનો એકનો એક વીરો હોય, એકને એક ભાઈ વિયો જાય, અને આ ભાઈ વિયો જાય ને જેમ બેન રોવે એમાં જ કુકુડની ગોપીઓ રોવીશ. આજ રતલાલ વિચારવાના વૃદ્ધો બાળકો યુવાનો રોવા લેગા, ગોકુળના વૃક્ષ રોવા લેગ, ગોકુળની ગાયો રોવા લાગી, પક્ષી રોવા લેગા. લાલા જાવા જાવા જાવા. ભૂલી જાય પણ દાબડા સાથે ભાઈ તો નહીં ભૂલું. માં મારા માટે માકડ મોકલજે. માં માને પ્રણામ કરી ચાલતાથી આ સપાલવનું ઝાડવું રોવે. લાલા જામા મેલા પોપટ રોવે જામા. લાલા ગગી ગઈ નમસ્કાર કરે, કાયો ફાફેડે લાગીને રહેવા લાગી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ જમણો પગ બાર ન મૂકી શકે એમ લાલાજી ગોકુળ ની બાર પગ મૂકી શકતા નથી, નંદાલય માંથી પગ મૂકી શકતા નથી. પાયે તો ધારો એ બાળકો વૃદ્ધો રોવે. લાલાજી રથમાં બેઠા, ગોપી જલ રથ અડા સુરી ગયા. હે કૃણજી, અમારી પર રથા કેલે જાઓ. હે વિધાતા, આજ ગોકુળ માં કોઈ નું મોત થઈ જાય તો સારું, એક દિવસ તો લાલો રોકાઈ જાય. ઓ વિધાતા અવધયા મોટો થાય અને તું લઈ લે મારા નાથી ઘર ની શુદ્ધ દિશા તાતી હશે, એ પરિવાર ની શુદ્ધ દિશા તાતી હશે. અહો વિધાતા, ગોપાલ વગર નું આ ઘર લગાવો, ગોપાલ વગર નું વૃંદાવન લગાવો, ગોપાલ વગર નું ગોકુળ લગાવો. ગોપી રોવે, ગોવાળિયા રોવે, કાયો રોવે. આનંદ બાબા એ સમજાવ્યા, હે ગોપીજન તમે સમજો,
મને નહી થતું હોય બાબા તમારું માન નહી રાખી નહી સમજાય અને રથ ચાલતો થયો યશોદા માતા પૃથ્વી પર પડી ગયા મારી મૂર્છા ઉતરી બલભદ્રજી કીધું માં શાંત થઈ જા હું પાછો આવીશ રાધાજી ભગવાન સામો જોવે રાધા ને કૃષ્ણ ગોપીજન રોતા રોતા કેવા લેગા ભગવાન ગોકુળ છોડીને ચાલતા હતા.